હાલમાં કોણે પેટીએમ ના મનોરંજન ટિકિટિંગ ઉદ્યોગનું અધિગ્રહણ કર્યું છે તો મિત્રો એ કર્યું છે ઝોમેટો એ ઝોમેટો દ્વારા પેટીએમ ના મનોરંજન ટિકિટિંગ ઉદ્યોગનું હાલમાં અધિગ્રહણ કરવામાં આવ્યું સ્ટાર માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ રેશિયા વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે તો ફ્રેન્ડ આ પ્રશ્ન આપણો રહી ગયો તો બાકી બરાબર નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે અને એમાં ગુજરાતની જે જિલ્લા કક્ષાની ઉજવણી છે સાબરકાંઠા ખાતે કરવામાં આવી છે સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં ખેડ બ્રહ્મામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર જે છે એમાં હાજર રહ્યા હતા હાલમાં નીરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગમાં કેટલા મીટર થ્રો સાથે પોતાનો રેકોર્ડ તોડ્યો છે બરાબર તો લુસાને ડાયમંડ લીગમાં નીરજ ચોપડા કેટલા મીટર થ્રો સાથે પોતાનો રેકોર્ડ તોડ્યો એટી નાઇન પોઈન્ટ ફોર્ટી નાઇન રાઇટ આન્સર થશે એટી નાઇન પોઈન્ટ ફોર્ટી નાઇન સ્ટાર માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ રેશિયા વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ અલગ ટોપિકની ચુમ્માલીસથી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નોનો સમાવેશ બરાબર મિત્રો ડે વાઇઝ મંથ વાઇઝ આ કરંટ અફેર્સની પીડીએફ હોય છે તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે ગઈ તમામ એક્ઝામમાં કરંટ અફેર્સ આપણું સો ટકા પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં ભારત રશિયન તેલના સૌથી મોટા આયાતકના રૂપમાં કયા દેશથી આગળ નીકળી ગયો છે તો રશિયન તેલના સૌથી મોટા આયાતકના રૂપમાં ભારત જે છે મિત્રો એ કયા દેશથી આગળ નીકળી ગયો તો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અને ભારત નીકળી ગયો છે ચીન ચીન દેશથી દેશથી આગળ આગળ બરાબર આમાં નીકળી ગયો છે એટલે કે રશિયાથી ભારત સૌથી વધારે તેલ આયાત કરે છે હવે પહેલા ચીન કરતો હતું હવે ભારત કરી રહ્યું છે તો સ્ટારમાં કરજો આ બરાબર હવે આપણે રશિયા પાસેથી તેલ ખરીદતા થઈ ગયા હાલમાં કયા એરપોર્ટે શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દર્જો મેળવ્યો છે તો શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જનનો દરજ્જો મેળ્યો છે મિત્રો આઈજીઆઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ બરાબર ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે શૂન્ય મેળવ્યો છે પણ સ્ટાર માર્ક કરી લેજો તમે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સ શરૂ કરવા વાળો પહેલો રાજ્ય કયો બન્યો છે તો મિત્રો એ બન્યો છે ઉત્તરાખંડ રાજ્ય કયો બન્યો છે ઉત્તરાખંડ આમાં રાઈટ આન્સર થશે ઉત્તરાખંડ રાજ્ય જે છે એ સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સ શરૂ કરવા વાળો પહેલો રાજ્ય બની ગયો મિત્રો વાત કરીએ આપણે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના હાલમાં સીએમ છે પુષ્કર ધામી ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન હાલમાં ઉત્તરાખંડ સરકારે સકલ પર્યાવરણ ઇન્ડેક્સ નો શુભારંભ કર્યું છે બરાબર જોશી મઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો છે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી નસા સામે દામી અભિયાન શરૂ કર્યું છે આટલું તમારે ઉત્તરાખંડ વિશે યાદ રાખવાનું હાલમાં સૌપ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજ્જ નંદગઢનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે તો ગુજરાતના ગાંધીનગર ખાતે એક ગામ છે મિત્રો જાખોરા ગામ શું નામ છે ગામનું નામ યાદ રાખજો જાખોરા ગામ ત્યાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વખત ગેજ સ્ટીલ ફ્રેમ નંદ ઘરનું નિર્માણ કર્યું છે ભાનુ કરજો ગુજરાતના પ્રશ્નો છે આ બધા હાલમાં કોણે કોર્પોરેટ મામલાના મંત્રાલયના સચિવનો પદભાર સંભાળ્યો છે તો કોર્પોરેટ મામલાના મંત્રાલયના સચિવનો પદભાર કોણે સંભાળ્યો તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં દિપ્તી ગોર કોણે દીપ્તી ગોર મુખરજી સંભાળ્યું છે તો દીપ્તી ગોર મુખરજી રાઈટ આન્સર થશે નલિન પ્રભાત રાહુલ નવીન ઈડીના નવા ડાયરેક્ટર બન્યા બ્રાયન નિકોલ સ્ટારબક્સના સીઓ બન્યા મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બન્યા છે હોકી ઇન્ડિયાએ પી આર ભારતની જુનિયર પુરુષ ટીમના મુખ્ય કોચ બનાવ્યા છે હાલમાં ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ ક્યાં શરૂ થઈ છે તો ખેલો ઇન્ડિયાની અસ્મિતા યોગાસન લીગ મિત્રો એ શરૂ થઈ છે કઈ જગ્યાએ બિહાર ખાતે બરાબર બિહાર આમાં રાઈટ આન્સર થશે બિહાર ખાતે શરૂ થઈ છે હવે વાત થઈ છે બિહારની તો બિહારના સીએમ છે હાલમાં નીતીશ કુમાર ને રાજ્યપાલ છે મિત્રો રાજેન્દ્ર આર્લેકર હાલમાં બિહાર વિધાનસભા એન્ટી પેપર લીક બિલ પાસ કર્યો છે માનવી મધુકશ્યપ બિહારમાં

મધ્યપ્રદેશ આન્સર થશે એમ પી ના સીએમ છે મિત્રો મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ મંગુભાઈ પટેલ આપણા ગુજરાતના છે એટલે યાદ રાખજો ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ પરિયોજના ફ્લોટિંગ સોર પરિયોજના ઓમકારે શરૂ થઈ છે સેનેટરી પેડ માટે વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રાશિ મોકલવાળો પહેલો રાજ્ય મધ્યપ્રદેશ બન્યો છે ચોથો રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલન બે હજાર ચોવીસ ભોપાલમાં આયોજિત કરાયું છે હાલમાં ફારૂક અહમદ કયા દેશના ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે તો મિત્રો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશના બરાબર ગઈકાલે જ આપણે વિડીયોમાં વાત કરી હતી કે બાંગ્લાદેશના જે કોચ હતા ક્રિકેટના એમ એમણે મિત્રો રાજીનામું આપી દીધું હતું બરાબર બાંગ્લાદેશમાં અત્યારે તમને ખ્યાલ હશે રાજનીતિક ઉથલપથલ ચાલી રહી છે આના પહેલાં પીએમએ રેસ છોડ્યું હતું અને બાંગ્લાદેશના જે મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ હતા મિત્રો એમણે પણ રાજીનામું આપી દીધું હતું તો હવે બાંગ્લાદેશના અંતરિમ સરકારના પ્રમુખ બની ગયા છે મોહમ્મદ યુનુસ અને બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા અને કરન્સી છે ટકા હાલમાં ઉત્પલેન્દુ ચક્રવર્તીનું નિધન થયું છે તેઓ કોણ હતા તો મિત્રો ઉત્પલેન્દુ ચક્રવર્તી એક ફિલ્મ નિર્માતા હતા હાલમાં એમનું નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ

કયા રાજ્યે એમ પોક્સ સામે એલર્ટ જારી કર્યો છે મિત્રો પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઈન સ્થાપિત કરાઈ છે કેરળની વાત કરીએ આપણે આઈએસ વાસુકી કેરળના બહારી સંયોગથી સંબંધિત મામલોના પ્રભારી સચિવના રૂપમાં નિમણૂક થઈ છે સ્થાનિય સમુદાયની મદદથી જે વિવિધતા દર્જ કરવાવાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે કેરળના સીએમ છે પિનરાઈ વિજયન રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન બે દિવસીય ભારત યુરોપીય સંઘ ક્ષેત્રીય સંમેલન ક્યાં થયું તો મિત્રો એનું રાઈટ આન્સર થશે આમાં ન્યૂ દિલ્હી ખાતે ફ્રેન્ડ આ હતા કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની આપણે ચોવીસ તારીખની તો સીએટ ક્રિકેટ પુરસ્કારોથી સન્માનિત રોહિત શર્મા સિનસિનાટી ઓપન ખિતાબ જીત્યો છે આર્યના સબાલેન્કા અને જેનિક

કોણે સેલૂન કેટેગરીમાં નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશીપ જીતી છે તો ડાયના પુંડલ છે મિત્રો એ પુણેની છે એનએસઓની રિપોર્ટ મુજબ દેશમાં બેંકમાં જમા કુલ રાશિમાં મહિલાઓની કેટલા ટકા ભાગીદારી છે તો એકવીસ ટકા એડીબી એ કયા રાજ્યને સ્વાસ્થ્ય સેવા માટે પાંચસો મિલિયન ડોલરનો ઋણ આપવાની જાહેરાત કરી તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે કોણે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના મામલા નિપટાવવા માટે દેશનો પહેલો ડિજિટલ કોર્ટ શરૂ કર્યો છે તો મિત્રો એ કર્યો છે કેરળ સરકારે મિત્રો ઇસરોમાં જે એક મિશન છે એક્ઝિયોમ ફોર એના માટે મુખ્ય એસ્ટ્રોનોટ બન્યા છે સુભાંશુ શુક્લા આ સ્ટાર માં કરજો યુએસઆઈ એસપીએફ ના નિર્દેશક મંડળ એટલે કે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ના નિર્દેશક મંડળમાં સામેલ થયા છે કેલી મોહન ટુલિયર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંતરિમ અધ્યક્ષ તરીકે એમ સુરેશની નિમણૂક કરાઈ કયા દેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું છે તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે કઈ પેમેન્ટ બેન્કે એઆઈ ફેસ રિકોગનિશન ટુલ ફેસ મેચ લોન્ચ કર્યો તો એરટેલ પેમેન્ટ બેંક રાઈટ આન્સર છે ભારત કયા દેશે નદીની સફાઈ માટે એસએલસીઆર પરિયોજના શરૂ કરી છે તો મિત્રો એમાં શું છે રાઈટ આન્સર તો રાઈટ આન્સર શું થશે ડેનમાર્ક એસએલસીઆર એટલે એટલે કે કે સ્માર્ટ લેબોરેટરી ફોર ક્લીન નવા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ ના સચિવ બન્યા છે અમરદીપ અમરદીપસિંહ ભાટીયા ભારતના બીજા સાતસો મેગાવોટના સ્વદેશી ન્યુક્લિયર રિએક્ટરનું ઓપરેશન ગુજરાતના કાકરાપારમાં શરૂ થયું છે કયા દેશના ગોલકીપર મેન્યુઅલ નેવોરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી સન્યાસી લીધો જર્મની રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કયો દેશ પ્રથમ ઈ સ્પોર્ટ્સ ઓલિમ્પિક રમતોની મેજબાની કરશે તો આમાં સાઉદી અરબ રાઈટ આન્સર હતું આજનો પ્રશ્ન છે ભારતમાં સર્વાધિક ઈવી ચાર્જિંગ સ્ટેશનો સાથે કોણ ટોપર રહ્યું એનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં જણાવજો બીજી એક વાત જો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એક્ઝામ ટુડેની એપ્લિકેશનનો ફાયદો ઉઠાવવાનો નહીં ભૂલતા એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો જીસીઆરટી સાથે એન ટેસ્ટનો ત્યાં તમને ભંડાર મળશે થેન્ક યુ ફરી મળીશું આ વિડીયો સાથે જય હિન્દ